નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત જેનો ચેપ્ટર નંબર 7 ત્રિકોણ, જેને આપણે ઇંગ્લિશમાં ટ્રાયેંગલ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં એટલે કે પાઠ 8 માં આપણે સ્વાધ્યાય 7.3 ના બધા જ દાખલા સમજી ચૂક્યા હતા અને એક છેલ્લો દાખલો જે હતો મેં તમને જાતે કરવા આપ્યો હતો, જે તમે કરી નાખ્યો હશે. આજના આ સેશનમાં સ્વાધ્યાય 7.4 ના દાખલા નંબર 1 થી આપણે શરૂઆત કરીશું. તો સ્વાધ્યાય 7.4 નો દાખલા નંબર 1 કે સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. એટલે કે આ કર્ણ કહેવાય, AC છે એ કર્ણ છે, બરાબર. આ કાટકોણ ત્રિકોણ છે, B એ કાટખૂણો છે અને AC છે એનો કર્ણ છે, બરાબર, ત્રિકોણનો. તો એ સૌથી મોટી બાજુ છે ને એવું આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. સૌપ્રથમ લખીશું ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. શું છે? ખૂણો B કાટખૂણો છે, એટલે કે B બરાબર 90 ડિગ્રી લખાય. જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ખૂણો B શું છે, 90 ડિગ્રી, એટલે કે કાટખૂણો છે. અને AC શું છે? કર્ણ છે. AC કર્ણ છે. તો આપણે ક્વેશ્ચનમાં એ જ કીધું છે કે AC કર્ણ છે. AC છે ને એને ત્રિકોણની સૌથી મોટી બાજુ છે એવું સાબિત કરવાનું છે. તો કે ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B ખૂણો C બરાબર 180 ડિગ્રી, બરાબર. આ ત્રણેય કેટલા છે? 180 ડિગ્રી. તો આપણે અહીંયા ખૂણો A પ્લસ B ની જગ્યાએ આપણે આ કાટખૂણો છે એટલે 90 ડિગ્રી મૂકીશું, પ્લસ ખૂણો C બરાબર 180 ડિગ્રી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા A પ્લસ C બરાબર, હવે આ ખાલી B 90 હોય તો A પ્લસ C નું પણ શું થાય? ટોટલ 90 થાય, કારણ કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. એમાં એક ખૂણો 90 આપે છે તો બાકીના બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય. તો ખૂણો A અને C નું માપ હંમેશા ખૂણો A અને ખૂણા C નું માપ હંમેશા કેવું હોય? તો કે ધન સંખ્યા હોય અને તેઓનો સરવાળો 90 ડિગ્રી હોય. સંખ્યા હોય અને તેઓનો સરવાળો 90 ડિગ્રી હોય, બરાબર. એનો બંનેનો સરવાળો કેટલો હોય? 90 ડિગ્રી. એટલે ખૂણો A ઇઝ લેસ ધેન 90 ડિગ્રી, જેથી ખૂણો A લેસ ધેન 90 ડિગ્રી, એટલે ખૂણા A નું માપ કેટલું હોય? તો કે 90 ડિગ્રી થી ઓછું. અને ખૂણા C નું પણ માપ કેટલું હોય? ખૂણા C નું માપ પણ 90 ડિગ્રી થી ઓછું હોય. આથી ખૂણો ACB, એટલે કે ACB એટલે કે આ ખૂણો, બરાબર, અને ખૂણો ACB માં આ ખૂણો બરાબર છે, જે ખૂણા C એ નાનો છે કોના કરતા? ખૂણા B કરતા. આથી ખૂણો ACB માં ખૂણો C ઇઝ લેસ ધેન ખૂણો B. ખૂણો C જે છે એ ખૂણા B થી કેવો છે? તો કે નાનો છે. આમ કર્ણ, આમ આપણે જોવા જઈએ તો કે ખૂણો C, અહીંયા કીધું કે ખૂણો B કરતા એ કેવો છે? નાનો છે. તો BC એ પણ આ બાજુ છે એ AC કરતા નાની હોય, બરાબર. BC ઇઝ લેસ ધેન AC, BC છે લેસ ધેન AC અને AB ઇઝ લેસ ધેન AC, અને AB ઇઝ લેસ ધેન AC, બરાબર. તો આમ કર્ણ AC એ બાકીની બાજુ, આમ કર્ણ AC એ બાકીની બાજુ AB અને
बीसी बाकीनी बाजू एबी अने एसी बराबर थी सॉरी एसी नहीं पण बीसी आवे कारण के एसी तो बाजू कर्ण छे एबी अने बीसी ए सौथी मोटी बाजू छे एबी अने बीसी थी सौथी मोटी बाजू छे बराबर तो आम कर्ण ए काटकोण त्रिकोण नी सौथी मोटी बाजू छे तो लखाय के आम कर्ण ए काटकोण त्रिकोण नी मोटी बाजू छे। विद्यार्थी मित्रों फरी एक वार तो के त्रिकोण एबीसी में खूणो बी काटखूणो छे बी खूणो काटखूणो एटले केटलानो होय 90 डिग्री अने एसी कर्ण छे एटले आ भाग छे ए कर्ण छे। હવે ત્રિકોણ એબીસી માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય। હવે અહીંયા આપણને બી બરાબર 90 ડિગ્રી આપે છે તો બી ની જગ્યાએ આપણે 90 ડિગ્રી મૂકીએ તો બાકીના બંને ખૂણા એટલે કે ખૂણો એ અને ખૂણો સી એ બંનેનો સરવાળો કેટલો થાય તો કે એ પણ 90 થાય બરાબર। તો કે ખૂણો એ અને સી નું માપ હંમેશા કેવું હોય ધન સંખ્યા હોય બરાબર અને તેઓનો સરવાળો કેટલો થાય 90 ડિગ્રી થાય તો ખૂણો એ જે છે એ 90 ડિગ્રી થી ઓછો હોય અને ખૂણો બી એટલે સી છે એ પણ 90 ડિગ્રી થી ઓછો હોય કેમ કારણ કે 90 ડિગ્રી ઓલરેડી બી આપેલો બી ખૂણો આપેલો છે તો બી ખૂણો 90 હોય તો બાકીના બંને ખૂણા 90 થી નાના હોય બરાબર આથી ખૂણો એસી બી માં સી ઇઝ લેસ ધેન ખૂણો બી તેથી બીસી ઇઝ લેસ ધેન એસી અને એબી ઇઝ લેસ ધેન એસી એટલે બંને બાજુઓ છે એસી કરતા કેવી હોય નાની હોય તો આમ કર્ણ એસી એ બાકીની બાજુ એબી અને બીસી થી કેવી હોય સૌથી મોટી બાજુ હોય બરાબર છે જે કર્ણ એસી છે એ એબી અને બીસી થી સૌથી મોટી બાજુ હોય તો આમ કર્ણ એ કાટકોણ ત્રિકોણની મોટી બાજુ છે। તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો દાખલા નંબર 1 અહીં પૂર્ણ થયો। હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 2 આપેલ આકૃતિમાં ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી અને એસી ને અનુક્રમે બિંદુ પી તથા ક્યુ સુધી લંબાવેલ છે વળી ખૂણો પીબીસી ઇઝ લેસ ધેન ખૂણો ક્યુસીબી સાબિત કરો કે એસી ઇઝ ગ્રેટર ધેન એબી કે એસી છે એ એબી થી મોટું છે તો ખૂણો પીબીસી જે આપેલું ખૂણો પીબીસી ઇઝ લેસ ધેન ખૂણો ક્યુસીબી જે આપણને પક્ષમાં આપેલું છે PBC less than ખૂણો QCB જે આપણને પક્ષમાં આપેલું છે રાઈટ। હવે માઈનસ ખૂણો PBC is less than માઈનસ ખૂણો QCB બરાબર માઈનસ ખૂણો QCB બરાબર। તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ અસમતા હોય તો અસમતાને માઈનસ અસમતાને માઇનસ 1 વડે ગુણતા બરાબર QCB અને PBC બરાબર તો કે આ બંને અસમતા હોવાથી બંનેને માઇનસ 1 વડે અસમતાને માઇનસ 1 વડે ગુણતા બરાબર અસમતા ફેરવાય છે બરાબર। તો હવે તેથી 180 ડિગ્રી માઇનસ ખૂણો પીબીસી પછી અહીંયા પણ આપણે 180 વડે ગુણીશું તો અહીંયા 180 વડે 180 ડિગ્રી માઇનસ ખૂણો ક્યુસીબી અહીંયા લખવાનું કે બંને બાજુ 180 ડિગ્રી વડે ગુણતા બરાબર બંને બાજુ આપણે કેટલા વડે ગુણ્યા તો 180 ડિગ્રી વડે ગુણતા અથવા ઉમેરતા સોરી ઉમેરતા આપણે બંને બાજુ 180 ડિગ્રી
उमेरी छे तो के हवे ए बी सी अने पी बी सी ए बन्ने खूणा छे ए शू रचे छे तो के रेखिक जोड़ रचे छे। अहींया लखीशु हवे खूणो ए बी सी अने खूणो पी बी सी रेखिक जोड़ रचे छे। बराबर कई जोड़ रचे छे तो के रेखिक जोड़ रचे छे तथा खूणो ए सी बी એટલે કે એ સી બી અને બીજો કયો ખૂણો તો કે ક્યુ સી બી બરાબર એ સી બી અને ક્યુ સી બી એ પણ શું રચે છે તો કે રેખિક જોડ રચે છે તથા ખૂણો એ સી બી અને ખૂણો ક્યુ સી બી રેખિક જોડ રચે છે। શું રચે છે રેખિક જોડ રચે છે તો કે ખૂણો ABC is equal to 180 તેથી ખૂણો ABC is equal to 180 ડિગ્રી બરાબર ABC is equal to 180 ડિગ્રી માઇનસ PBC માઇનસ આપણે ખૂણો PBC અને બીજો કયો તો કે ખૂણો ACB એટલે કે આ ખૂણો ખૂણો એ સી બી બરાબર 180 ડિગ્રી માઇનસ ક્યુ સી બી એટલે આમાંથી આ માઇનસ 180 માંથી ક્યુ સી બી માઇનસ કરો તો કે એકમાં ઉપરોક્ત કિંમતો મૂકતા બરાબર એકમાં આપણે ઉપરોક્ત કિંમત મૂકતા બરાબર આમાં ઉપરોક્ત કિંમતો મૂકતા તો આપણે એકમાં સમીકરણ એકમાં આપણે ઉપરોક્ત કિંમત મૂકીએ બરાબર છે આ જ વસ્તુ તો શું થઈ જશે તો કે ખૂણો એ બી સી બરાબર આ જે સમીકરણ છે એમાં તમે આ કિંમત મૂકી દો બરાબર તો શું થઈ જશે તો કે ખૂણો એ બી સી ઇઝ ગ્રેટર દેન ખૂણો એ સી બી બરાબર ખૂણો ABC ઇઝ ગ્રેટર ધેન ખૂણો ACB અને ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC માં એટલે કે આપેલ ત્રિકોણ છે તમે જોઈ શકો છો તેમાં આપણે ખૂણો ABC એટલે કે આ ખૂણો B ખૂણો બરાબર અને E ગ્રેટર ધેન ABC છે E ગ્રેટર ધેન ACB કરતા બરાબર ABC ઇઝ ગ્રેટર ધેન ACB તો આપણે એવું કહી શકીએ કે AC ઇઝ ગ્રેટર ધેન AB બરાબર AC ઇઝ ગ્રેટર ધેન AB બરાબર તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 પણ અહીં પૂર્ણ થયો હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો ત્યારબાદ એકવાર એક્સપ્લેનેશન કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને અનુક્રમે બિંદુ P તથા Q સુધી લંબાવેલ છે વળી ખૂણો PBC ઇઝ ગ્રેટર લેસ ધેન QCB સાબિત કરો કે AC ઇઝ ગ્રેટર ધેન AB ખૂણો PBC ઇઝ લેસ ધેન QCB બરાબર એટલે કે PBC આ ખૂણો જે છે એ આ ખૂણાથી નાનો છે બરાબર તો માઇનસ PBC લેસ ધેન માઇનસ QCB અસમાનતાને માઇનસ 1 વડે ગુણતા પછી 180 ઉમેરો એની અંદર બરાબર પેલા માઇનસ વડે ગુણ્યા એટલે માઇનસ માઇનસ થઈ ગયા બંને પછી 180 બંને બાજુ આપણે ઉમેરીએ તો હવે ABC ખૂણો ABC અને ખૂણો PBC રેખિક જોડ રચે છે જો ABC એટલે કે આ અને PBC એટલે આખું આ અડધું થાય એવી જ રીતે ACB એટલે આ ખૂણો અને QCB એટલે આ ખૂણો તો જો આ પણ અડધું એટલે આ પણ રેખિક જોડ રચે છે રાઈટ અહીંયા લખ્યું છે તો ખૂણો ABC બરાબર 180 માઇનસ PBC બરાબર કારણ કે ABC વત્તા PBC બરાબર શું થાય 180 ડિગ્રી તો આપણે PBC ને આ બાજુ લાવીએ એટલે માઇનસ થઈ જાય એવી જ રીતે ખૂણો ACB બરાબર 180 માઇનસ QCB અહીંયા પણ જો ખૂણો ACB પ્લસ ખૂણો QCB બરાબર 180 પણ QCB ને આપણે આ બાજુ લાવીએ એટલે માઇનસ થઈ જાય તો 180 માઇનસ QCB તો એ જે પરિણામ છે એમાં આપણે આ ઉપરોક્ત કિંમત મૂકીએ તો શું થાય તો કે ABC ઇઝ
ग्रेटर देन सॉरी एबीसी इज ग्रेटर देन एसीबी तो एबीसी में खूणो एबीसी इज ग्रेटर देन एसीबी तो आप कही सकते कि एसी बराबर एसी इज ग्रेटर देन एबी तो आप आज परिणाम से अँ पूर्ण थाय बराबर। तो विद्यार्थी मित्रों खूब सरल दाखिल है गोखवानो नहीं समझी तमारे गणवानो छे बे सेकंड आपू छू त्यार बाद आगळनो दाखलो आपणे करीए। विद्यार्थी मित्रों हवे दाखला नंबर 3 आपेल आकृतिमां खूणो B इज लेस देन खूणो A अने खूणो C इज लेस देन खूणो D तो साबित करो के AD इज लेस देन BC बराबर। तो विद्यार्थी मित्रों आ जे दाखलो छे एनी आकृति छे तमे जोई शको छो बराबर के त्रिकोण OAB એટલે કે આ નાનો ત્રિકોણ છે OAB માં ખૂણો B ઇઝ લેસ ધેન ખૂણો A ત્રિકોણ OAB માં ખૂણો B ઇઝ લેસ ધેન ખૂણો A ખૂણો B ઇઝ લેસ ધેન ખૂણો A બરાબર જેથી OA લેસ ધેન OB જેથી OA લેસ ધેન OB बराबर परिणाम एक बराबर एवी रीते त्रिकोण OCD तो के त्रिकोण OCD मा बराबर कयो खूणो तो के खूणो C लेस देन खूणो D बराबर खूणो C लेस देन खूणो D एवी रीते OD लेस देन OC OD लेस देन OC समीकरण नंबर 2 હવે 1 અને 2 નો अपने सरवाळो लेता एक अने बे नो सरवाळो लियो तो के एक अने बे नो सरवाळो लेता बराबर। तो सरवाळो लियो तो OA प्लस OD आ बाजू नो सरवाळो OA प्लस OD बराबर शू करीशुं तो के लेस देन OB प्लस OC राइट अपने OA प्लस OD अने OB प्लस OC तो AD એટલે કે આખું જે AD છે બરાબર E less than BC થાય AD less than BC AD less than BC બરાબર O એ શું છે OA AD અને BC નું છેદબિંદુ હોવાથી OA AD અને BC નું છેદબિંદુ હોવાથી બંને શું છે રેખાખંડોનું બિંદુ છે બંને રેખાખંડોનું बिंदु छे बराबर। तो विद्यार्थी मित्रों दाखला नंबर 3 पण અહીં पूर्ण થયો ફરી એક વાર તો કે ત્રિકોણ નાનો ત્રિકોણ OAB માં ખૂણો B એ લેસ ધેન ખૂણો A તો OA લેસ ધેન OB થાય પરિણામ એક એવી રીતે ત્રિકોણ OCD માં ખૂણો C લેસ ધેન ખૂણો D અને OD ઇઝ લેસ ધેન OC પરિણામ બે મળી ગયું। હવે આ 1 અને 2 નો સરવાળો લઈએ એટલે OA OD લેસ ધેન OB OC બરાબર જેમાં AD એટલે કે AD ઇઝ લેસ ધેન BC બરાબર OA AD અને BC નું શું છે છેદબિંદુ બરાબર હોવાથી બંને રેખાખંડોનું બિંદુ છે। તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 અહીં પૂર્ણ થયો 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો। विद्यार्थी मित्रों હવે દાખલા નંબર 5 આપેલ આકૃતિમાં PR ઇઝ ગ્રેટર ધેન PQ અને PSA QPR નો દ્વિભાજક હોય તો સાબિત કરો કે ખૂણો PSR એટલે કે PSR આ ખૂણો જે છે એ લેસ ધેન PSQ PSQ આ ખૂણાથી નાનો છે લે સોરી ગ્રેટર ધેન PSQ બરાબર PSR જે છે એ મોટો છે કોના કરતા PS ઇઝ ગ્રેટર ધેન PSQ બરાબર। તો હવે વિદ્યાર્થી મિત્રો PSA શું છે લંબ દ્વિભાજક છે લખીશું
PSA लंब द्विभाजक छे, बराबर। हवे खूणो QPS बराबर खूणो QPS એટલે કે આ QPS એટલે આ ખૂણો જે છે એ કોના બરાબર છે તો કે RPS RPS ખૂણો RPS બરાબર છે QPS બરાબર RPS બરાબર ઈ બંને ખૂણા કોના બરાબર છે તો કે 1/2 QPR બરાબર એટલે કે આખો આ જે ખૂણો થાય છે આખો ખૂણો એનો અડધા થાય છે આ બંને ખૂણા અડધા અડધા તો PSR એ ત્રિકોણ PQS નો શું છે PSR એ શું છે તો કે ત્રિકોણ PQS નો બહિષ્કોણ છે ત્રિકોણ PQS નો આ જે PSR PSR એટલે કે આ જે ખૂણો છે બરાબર એ PQS એટલે કે PQS એટલે આખો જે ત્રિકોણ થાય એનો 12મો ખૂણો થાય છે PQS નો બહિષ્કોણ છે બરાબર PSR એ PQS નો બહિષ્કોણ છે તેથી PSQ એ PSQ એ કોનો બહિષ્કોણ છે તો કે PRS નો તેથી PSQ એ ત્રિકોણ PRS એટલે આ જે ત્રિકોણ છે ને PRS આ બાજુનો ત્રિકોણ બે નંબરનો એનો બહિષ્કોણ આ થાય PRS નો બહિષ્કોણ છે બરાબર એકબીજા ત્રિકોણના શું છે બહિષ્કોણ છે તો કે ખૂણો PSR બરાબર ખૂણો PSR ખૂણો Q પ્લસ બરાબર PSR એટલે કે PSR એ કોના બરાબર છે તો ખૂણો Q પ્લસ QPS QPS બરાબર આ બંને ખૂણા અને બીજો કયો તો કે PSQ PSQ એટલે કે આ ખૂણો ખૂણો PSQ બરાબર એ કોના બરાબર તો કે ખૂણો R પ્લસ કયો આવશે ખૂણો તો કે RPS એના ઉપરનો ખૂણો બરાબર એટલે કે આ ખૂણો બરાબર R પ્લસ RPS બરાબર આ આપણને શું મળ્યું પરિણામ 2 બરાબર અને પહેલું પરિણામ કયું હતું તો કે આ બરાબર 1/2 QPR હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણ PQR PQR આખો જે ત્રિકોણ છે એમાં આપણે PR ત્રિકોણ PQR માં PR એટલે PR શું છે બાજુ PR is greater than PQ બરાબર તો Q શું થશે Q is greater than R ખૂણો Q જે છે is greater than R Q ખૂણો છે યાનાથી મોટો થાય બરાબર છે તો Q plus 1/2 QPR ખૂણો Q plus 1/2 QPR બરાબર આ બંને અને less than એટલે greater than ખૂણો R plus 1/2 શું થશે QPR બરાબર ખ્યાલ આવ્યો હવે શું થશે તો કે ખૂણો Q પ્લસ QPS ખૂણો Q પ્લસ QPS એટલે ખૂણો Q પ્લસ QPS એવી જ રીતે આ બાજુ શું આવશે તો કે ખૂણો R પ્લસ શું આવશે તો કે RPS RPS બરાબર એ આપણે શેના પરથી લીધું તો કે એક પરથી જે પરિણામ એક છે એના પરથી આપણે લીધું બરાબર તો હવે આનું પરિણામ શું આવે તો કે ખૂણો PSR ખૂણો PSR એટલે કે PSR એટલે આ ખૂણો બરાબર એ ગ્રેટર ધેન PSQ PSQ એટલે કે આ ખૂણો બરાબર PSR એ ગ્રેટર ધેન PSQ આ બે પરથી રાઈટ તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 પણ અહીં પૂર્ણ થયો બરાબર આ સ્વાધ્યાય 7.4 ના
दाखला नंबर चार अने छो जे तमारे जाते गणवाना रहेशे। आ साथे आपणे आजनो आ लेक्चर पूर्ण करिए ते पहेला आजना वीडियो लिंक में जे पण दाखला कराव्या छे एक वार तमारे CW में अने बे वार तमारे रफ बुक में गणवाना रहेशे, बराबर। અને કોઈ પણ દાખલા ગોખવાના નથી, સમજવાના છે, અને આવનારી એક્ઝામમાં આ ચેપ્ટર પણ ઇન્ક્લુડ છે, તો તમારે એની તૈયારી પણ સાથે સાથે કરતા રહેવાની છે। આ સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરું છું, ધન્યવાદ।